ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત ઓનલાઈન એકેડમીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે ક્રિમિનલ પ્રોસીઝર કોડ ભારતીય પ્રક્રિયા ધારો ઓગણીસો તોંતેર અંતર્ગત આપણે સમજી રહ્યા હતા જે અંતર્ગત આ પહેલાના વિડીયોની અંદર જે છે પોતે આપણે જે પોતે ભરણપોષણનો કાયદો જે છે તે પોતે સમજાય ત્યારબાદ પ્રકરણ નંબર દસ હવે સમજીએ પ્રકરણ નંબર દસ શું કહે છે તો કે ભાઈ જાહેર વ્યવસ્થા અને શાંતિ માટેના હુકમો એટલે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે કેવા પ્રકારના હુકમો શાંતિ જાળવવા માટે કરી શકે તે બાબત જે છે તો પોતે આપણે અહીંયા સમજવાના છે જે અંતર્ગત વાત કરીએ તો કલમ નંબર એકસો ઓગણત્રીસથી લઈ કલમ નંબર એકસો અડતાલીસ જે છે સીઆરપીસીની તેનો સમાવેશ જે છે પ્રકરણ નંબર દસ અંતર્ગત થાય છે કલમો આપણા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આપણે સમજવી જરૂરી છે જે અંતર્ગત વાત કરીએ તો કે ભાઈ પહેલી બાબત તો કે ભાઈ ગેરકાયદેસર મંડળી આપણે ગેરકાયદેસર મંડળી સમજાતા કે ભાઈ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા જાહેર કે ખાનગી સ્થળે કોઈ પ્રકારની ધાક ધમકી કે હિંસા કરવામાં આવે અને જેના લીધે થઈને કોઈ જાહેર શાંતિ ભંગ થાય તેવું કૃત્ય થતું હોય તો તે જે છે બાબતને આપણે ગેરકાયદેસર મંડળી કહીશું હવે આવી ગેરકાયદેસર મંડળી આપણા આઈપીસીની અંદર ભણ્યા હતા કે ભાઈ ગેરકાયદેસર મંડળી જે છે તે પોતે છે એટલે કલમ નંબર એકસો એકતાલીસ મુજબ પરંતુ ગેરકાયદેસર મંડળી જે તે ખરેખર ભેગી થઈ ગઈ હોય એટલે કે કોઈ રસ્તા ઉપર જે હોય એ હોલળ અથવા તો કોઈ પણ પ્રકારનો એવું કૃત્ય થતું હોય જેના લીધે થઈને જાહેર શાંતિ ભંગ થાય તેવો કોઈ કૃત્ય થતું હોય તો તેવા કૃત્ય જે છે તેને રોકવા માટે પ્રક્રિયા ધારો જે છે તેની અંદર વ્યવસ્થા આપેલી છે તો કે ભાઈ શું વ્યવસ્થા છે તો કે ભાઈ પ્રક્રિયા ધારા અંતર્ગત કલમ નંબર એકસો ઓગણત્રીસની વાત કરી કલમ નંબર એકસો ઓગણત્રીસ શું કહે છે કે પીએસઆઈ કે તેથી ઉપરનો વ્યક્તિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જે પોતે આદેશ આપવા માટે સત્તા ધરાવતા નથી પરંતુ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઊંચા હોદ્દાવાળો કોઈ પણ વ્યક્તિ જે છે તે પોતે આવી કોઈ ગેરકાયદેસર મંડળી થઈ હોય તો તેને પોતે લાઉડ સ્પીકરથી પોતે તેને વિખરાઈ જવા માટેનો હુકમ કરી શકે છે અને વિખેરાઈ જવા માટેનો આ હુકમ જે છે આપણે ઘણી બધી વાર જોતા હોય કે રોડ ઉપર કોઈ પણ પ્રકારનું ભારત બંધનું એલાન હોય અથવા ગુજરાત બંધનું એલાન હોય ત્યારે પોલીસવાળા જે છે તો પોતે આવી કોઈ ગેરકાયદેસર એટલે ગેરકાયદેસર રીતે કોઈ રેલી કાઢવા આવી હોય ગેરકાયદેસર કોઈ ટોળો વળેલા વ્યક્તિઓ હોય તો તેવા વ્યક્તિઓ જે છે તે પોતે વિખેરાઈ જાય તેના માટે તે પોતે આવો કોઈ હુકમ જે છે તો પોતે જાહેર કરતા હોય છે જે પોતે સીઆરપીસીની કલમ નંબર એકસો ઓગણત્રીસ હેઠળ જે પોતે જાહેર કરતા હોય પરંતુ આવું થાય છતાં એટલે કે પોલીસ પીએસઆઈ જે છે તો પોતે આવો હુકમ કરે છતાં જો આવી ગેરકાયદેસર મંડળી વિખેરાય નહીં તો તો કે ભાઈ તો પોલીસવાળા તેના ઉપર લાઠી ચાર્જ ન કરી શકે તો કોણ કરી શકે તો કે ભાઈ તેના ઉપર જશે પોતે એસઆરપી બોલાવવી પડે એસઆરપી કોણ બોલાવી શકે તો કે ભાઈ પીએસઆઈ ના ના પીએસઆઈ ન બોલાવી શકે એસઆરપી બોલાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે છે તે પોતે એસઆરપીને બોલાવી શકે અને બળ પ્રયોગ એટલે કે લાઠી સાર્જ વિખેરાઈ જાય ગેરકાયદેસર મંડળી વિખેરાઈ જાય તેના માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ જે છે તે પોતે હુકમ કરી શકે છે આ બાબત જે છે તે પોતે ક્લિયર થઈ ગઈ હવે જ્યાંથી આપણે આગળ જમીએ કે જાહેર ત્રાસદાયક કૃત્ય થતું હોય દાખલા તરીકે જાહેર શાંતિ ભંગ થાય અથવા તો જાહેર સુલેહ અને શાંતિમાં કોઈ તકલીફ પડે તેવી બાબત હોય ત્યારે જાહેર ત્રાસદાયક કોઈ પણ પ્રકારનું કૃત્ય થતું હોય એટલે દાખલા તરીકે કોઈપણ વેપાર ધંધો થતો હોય કોઈ ફટાકડાની દુકાનના સ્ટોલ ખોલવા માટે આપણે જે હશે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ જે તેની પાસેથી પરવાનગી પહેલાં લેતા હોય કે ભાઈ અમારે આ જગ્યા ઉપર ફટાકડા માટેનું પોતે એક સ્ટોલ ખોલવો છે કેમ તો કે ભાઈ અહીંયા જે હશે પોતે ફટાકડાનો સ્ટોલ છે સળગી ઉઠે અથવા તો તેને લીધે થઈને કોઈ જાહેર જાનમાલનું નુકસાન થાય તેવી ભીતિ રહેલી છે એટલા માટે જે છે તે પોતે આપણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે છે તેની પોતે પરવાનગી જે છે તે પોતે લેવી ફરજિયાત રહેલી હોય છે તે પોતે કલમ નંબર ને તેત્રીસ હેઠળ આપણે પરવાનગી લઈ અને ફટાકડાનો સ્ટોલ ખોલી શકીએ છીએ અથવા તો કોઈ એવી જોખમી વસ્તુનો વેપાર કરવામાં આવે જેનાથી કોઈ જાહેર હિત અથવા જાહેર શાંતિમાં કોઈ જોખમ ઊભું થાય તેવી કોઈ બાબત બને એમ હોય તો તે અંતર્ગત પણ જાહેર ત્રાસદાયક કૃત્ય જે અંતર્ગત જે છે તે પોતે જોખમી સીજ વસ્તુઓના વેચાણ માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે છે પોતે તેને બંધ કરવા માટેનું પરવાનો છે તે પોતે બંધ કરવા માટેના હુકમ જે છે તો પોતે કરી શકે છે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આ હોદ્દો ધરાવે છે કે ભાઈ કોઈ જોખમી વસ્તુ વેચાતી હોય તો તેને વેચાણ ઉપર પ્રતિબંધ અથવા તો તેનું જે દુકાન હોય તેને બંધ કરવાનો ઓર્ડર જે છે તો પોતે જારી કરી શકે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે છે તેની પાસે તે પ્રકારની સત્તા રહેલી છે કે તે પોતે આવી કોઈ દુકાન કે આવો કોઈ વેપાર થતો હોય તો તેને પોતે બંધ કરાવી શકે છે જ્યાંથી આપણે આગળ વાત કરીએ તો કે ભયના અંદેશ હેઠળ તાકીદ માટે કોઈ જગ્યાએ ભય ઊભો થાય એમ હોય એટલે કે કોઈ જગ્યાએ કોઈ હિંસા થાય તેવો ભય રહેલો હોય તો આવા હિંસાના ભય હેઠળ અથવા તો કોઈ હુલ્લડ ફાટી નીકળે તેવા ભય હેઠળ જશે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પોતે પોતાની તાકીદ જાહેર કરી શકે તાકીદ એટલે કે કરફ્યુ કોઈ જગ્યાએ થાય એમ હોય આપણે કલમ નંબર એકસો સુમ્માલીસને સારી રીતે ઓળખીએ છીએ હમણાં જમ્મુ કાશ્મીરની અંદર લાગુ કરવામાં આવી હતી કે કલમ નંબર એકસો સુમ્માલીસ લગાડવામાં આવી છે ખૂબ જ તડકો પડે એમ છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ લગાવવામાં આવે છે તો આ બાબત જે છે એકસો ચુમ્માલીસની કલમ લગાવી કરફ્યુ કલમો જે છે લગાવવામાં આવે છે તો કે ભાઈ ભયનો અંદેશો લાગતો હોય હુલ્લડ થાય તેવું કૃત્ય થાય તેમ લાગતું હોય કોઈ જગ્યાએ હુલ્લડ ફાટી નીકળશે અથવા તો કોઈ જગ્યાએ કોઈ કરફ્યુ ફાટી નીકળશે તેવો જ્યારે ભયનો અંદેશો દેખાતો હોય ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે તો પોતે એવા હુકમ જાહેર કરી શકે છે કે આવા કોઈ હુલડ ન ફાટી નીકળે તે માટે કોઈ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ કોઈ જગ્યાએ ભેગું થવું નહીં અથવા તો કોઈ વ્યક્તિ જે છે તેને પોતે કોઈ જગ્યાએ ટોળે વળવું નહીં એટલે કરફ્યુની પરિસ્થિતિ જે છે પોતે નિર્માણ ન પામે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ જે પોતે ભેગા ન થાય તેના માટે જે પોતે હુકમ કરી શકે છે અથવા તો કર્ફ્યુ ફાટી નીકળે તેવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ જે છે તેને પોતે ઘરની બહાર નથી જવું તેવી બાબતથી પણ આ એકસો ચુમ્માલીસ જે છે તો પોતે જારી કરી શકાય છે જ્યાંથી આપણે આગળ વાત કરીએ તો આ ઓર્ડર કોણ કરી શકે તો કે ભાઈ આ માટેનો ઓર્ડર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે છે તો પોતે તે માટેનો હુકમ કરવા માટેની સત્તા જે છે તો પોતે ધરાવે છે આ ત્રણ વ્યક્તિઓ જે છે તો પોતે સત્તા એવી ધરાવે છે એકસો ચુમ્માલીસ લાગુ કરાવી શકે છે કોઈપણ વિસ્તારની અંદર જ્યારે ભયનો અંદેશો હોય ત્યારે આ બાબતને આપણે એક્ઝેક્ટલી ક્લિયર રાખીએ ત્યાંથી આગળ વાત કરીએ તો સ્થાવર મિલકત બાબત સ્થાવર મિલકતને કોઈ પોલીસ કચેરી સાથે કાંઈ લેવા દેવા બહુ નથી પરંતુ સ્થાવર મિલકતની અંદર કોઈ આવો ઝઘડો થતો હોય એટલે કે કોઈ એક ગામ હોય તેની અંદર કોઈ પાણી પ્રશ્ન હોય તેને લીધે બે જૂથ વચ્ચે કાંઈ અથડામણ થાય તેવી શંકા કુશંકા રહેલી હોય અથવા તો બે જૂથ વચ્ચે કોઈ પણ પ્રકારનું જે પોતે જાહેર શાંતિ ભંગ થાય તેવું કોઈ કૃત્ય થયું હોય અથવા તો કોઈ ડખો થયો હોય તો તેનું નિવારણ કરવા માટે મેજિસ્ટ્રેટ જશે તો પોતે તેને વિખેરાઈ જવા માટેનો ઓર્ડર કરી શકે કે ભાઈ કોઈ ગામનો ભલે પ્રશ્ન હોય કોઈ પાણી માટેનો ડખો ભલા હોય અથવા તો કોઈ મિલકતને લઈ અને ભાઈઓ ભાઈઓ વિશે કોઈ મોટો ડખો હોય ને તેના લીધે તેની જૂથ અથડામણ થાય તેવી કોઈ સંભાવના હોય તો સ્થાવર મિલકત અથવા પાણી બાબતે તકરાર હોય ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ જે છે તે પોતે આ હુકમ કરી શકે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ કરી શકે ખાસ ખાસ મેજિસ્ટ્રે મેજિસ્ટ્રેટ પણ કરી શકે અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે છે પણ તે આ હુકમ કરી શકે છે પણ છતાં આવા કોઈ જૂ આતરામણ થાય તેવી શંકાવાળો વિસ્તાર શાંત ન પડે અથવા તો તેનો કોઈ નિવેડો આવે તેમ ન હોય ત્યારે તો કે ભાઈ ત્યારે એક બાબત બને કે છતાં જો આવો કોઈ નિવેડો ન આવે એમ હોય તો કોટ રિસિવર કોટ રિસિવર જે પોતે એક સ્પેશિયલ હોદ્દો છે આ કોટ રિસિવર જે છે તેના દ્વારા મિલકતને જપ્ત કરી લેવામાં આવે અથવા તો તે પ્રશ્ન ગામનો પાણીનો હોય તો તે પાણીને પોતાના હસ્તક લઈ લેવામાં આવે અને કોટ પ્રોસીજર જે છે અંતર્ગત કોટ રિસિવર જે છે તે પોતે તેનો સુકાદો આપશે જો કોઈ મિલકતના ભાગલાને લઈને કોઈ વિવાદ હોય અને કોઈ તેને લીધે થઈને જાહેર શાંતિ ભંગ થાય તેવું કોઈ કૃત્ય થાય તેમ હોય તો અહીંયા કોર્ટ રિસિવર જે છે તો પોતે તેના ભાગલા પણ પાડી દેશે અને તેના ભાગલા પાડે અને જે તે ભાગલા પાડશે સરખા હિસ્સે કે જે રીતે થતા હોય તે રીતે ભાગલા પાડે તો તે ભાગલા તમામ પક્ષકારો એપ જે છે તે પોતે માન્ય રાખવા પડે કેમ કે કોર્ટ જે છે પોતે પોતેથી મિલકતને જપ્ત કરી લીધેલ છે કેમકે તેના લીધે થઈને કોઈ જાહેર શાંતિ ભંગ થાય તેમ હતી તો સીઆરપીસીની અંદર આપણા માટે પ્રકરણ નંબર દસ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઘણી બધી વાત કલમ નંબર એકસો વિશે સાંભળતા હોઈએ અથવા તો કોઈ આવી ગેરકાયદેસર મંડળી ભારત બંધનું એલાન અથવા ગુજરાત બંધનું એલાન હોય ત્યારે આપણે કોઈક આવી ગેરકાયદેસર મંડળી ભેગી થતી અથવા તો ટોળે ટોળે વળેલા લોકો જે છતાં આપણને જોવા મળતા હોય તો તેને વિખેરાઈ જવા માટે કોણ ઓર્ડર કરી શકે તે પોતે આપણે એક જોબ મળી ગયા પછી ઇમ્પોર્ટન્ટ બાબત રહેલી છે તથા આપણને પહેલાં પણ કોઈ એક નાગરિક તરીકે ખબર હોય કે આ વસ્તુ વિખેરાય માટે જે છે પોતે કોઈ વ્યક્તિ જે છે તો આપણને હુક કોણ કરી શકે તે બાબત આપણી પાસે ક્લિયર રહે અને કલમ નંબર એકસો ઓગણત્રીસ કલમ નંબર એકસો અડતાલીસ જે છે તેનો આ પ્રકરણ નંબર દસ અંતર્ગત સમાવેશ થાય છે જો ફ્રેન્ડ્સ તમને મારો વિડિયો ગમો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ